બનાસકાંઠાના થરાદમાં કરુણા ફાઉન્ડેશન દ્વારા યોજાઈ વિચરિત જાતિની મીટિંગ. દિયોદર, થરાદ, વાવ, સુઈગામ તાલુકાના વિચરિત જાતિના લોકો સરકારી લાભથી વંચિત. વિચિત્ર જાતિના લોકોની માંગણીઓ, અમને નથી મળતા સરકારી લાભો. વિચરતી જાતિની કરોડોની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે, પણ નથી મળ્યો આજ સુધી સરકારી લાભ. અંતિયાર વિસ્તારમાં વિચરતી જાતિના લોકો સરકારી લાભથી વંચિત. વર્ષોથી વારંવાર તંત્રને રજૂઆતો કરવા છતાં તંત્ર કરી રહ્યું છે આંખ આડા કાન. હવે જોવાનું એ રહ્યું કે શું સરકારી લાભો આ ગરીબ અને વિચરિત જાતિના લોકોને મળશે ખરા. રિપોર્ટર ભમરાજી વાઘેલા, થરાદ. અમુક જાતિમાંથી આવીએ છીએ. આજ દિવસ સુધી સરકાર તરફથી કોઈ પણ લાભ મળેલ નથી. ગામડામાં રખડતો ભટકતો જીવન જીવે અને આજ દિવસ સુધી ગુજારો કર્યો છે. કોઈ પણ સરકારે કોઈ પણ વ્યવસ્થા કરી નથી અને ગામડે ગામડે ફરી અને અમારું જીવન ગુજારી રહ્યા છે. એના માટે ગૌમતળ માટે પંચાયત, ગ્રામ સરપંચો દ્વારા અને કલેક્ટર દ્વારા જો રજૂઆત અમે એ કરવા માંગીએ છીએ કે અમને ગૌમતળની જમીન ફાળવી અને અમારા પરિવારને રહેવા માટે મકાન બને એટલી જમીન આલે, તો અમે આના ઉપર રહી અને જીવન ગુજારો કરી શકીએ. આ માટે આજ દિવસ સુધી અમે ખૂબ રજૂઆત કરી, છતાં કોઈ ધ્યાન ઉપર ન લેતા અમે ગીતાબેનના સહારે આવી અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરી છે. અને આ દ્વારા ગીતાબેન દ્વારા જો અમે સરકાર દ્વારા આની રજૂઆત કરી છે અને જો આ નહીં મળે તો અમે મોટો આંદોલન ખેડવાના છીએ. અને અમારા જે તે ગામમાં વિચરતી વિમુખ જાતિ રહે છે, એમને પ્લોટ મળી રહે એ માટે રજૂઆત કરીએ છીએ. સાહેબ, અમે ચિત્રગઢથી નીકળ્યા ત્યાં અમારી બેન કુમારી અમને હરાબ દીધેલી છે. જો કે તમે તમારા ગામમાં ગામ ગાડા લઈને ઊંધા ગાડા લઈને ઊંધા ખાટલા લઈને ગામમાં ગામ ફરજો. ત્યાંથી અમને બેને શ્રાપ દીધો, અહીંયાથી અમે નીકળી જ્યા. ચિત્રગઢથી નીકળી જાય અને ગામમાં ગામ અમે રખડવા મળ્યા, ગામમાં ગામ રખવા મળ્યા, જ્યાં જગ્યા પડે અહીંયા અમે રહેવા મળ્યા. પણ આજ સુધી અમાને કોઈ લાભ સરકારે આવ્યો નથી. આજ સુધી અમે ગાડીયા લુવા ત્યાંથી અમે ચાલુ થયા, સરકારે લાભ દીધો નથી. ત્યાંથી અમારા બાળ બચ્ચો અમે મારે ખર્ચાથી પહેણા દીધેલ છે. પાણીની વ્યવસ્થા નહીં, પ્લોટની વ્યવસ્થા નહીં, જમીનની વ્યવસ્થા નથી. અને અમે અમારે ગામમાં ગામ રખડ્યા. અમારે આજ સુધી કોઈ અમારો સમાજ લેવલે કોઈ અમારો કોઈ ભાવ પૂછ્યો નથી, સરકારે પૂછ્યો નથી. અને એનાથી અમે ખૂબ ગરીબ હયાતમાં છું. અમારા બાળ બચ્ચા ભણે, અમે અમારા ખર્ચાથી ભણાવો તોય અમને કોઈ લાભ દીધો નથી. અમે દસ દસ બાર બાર ચોપડી ભણાવ્યા ત્યાં સુધી અમારી સરકારે લાભ દીધો નથી. અમાકને પૈસા નથી, અમાકને કોઈ બીજો વ્યવહાર નથી.